પાર્થ પાસે વધુ કપાતપાત્ર અને ઓછા કપાતપાત્ર સ્વાસ્થ્ય વીમા યોજના વચ્ચે પસંદગી માટેનો વિકલ્પ છે. જ્યારે આપણે સ્વાસ્થ્ય વીમામાં કપાતપાત્રની વાત કરીએ અને કોઈક એમ કહે કે તેની પાસે $1,000 કપાતપાત્રની સાથે એક યોજના છે, તો તેનો અર્થ એ થાય કે $1,000 તબીબી ખર્ચ પછી બાકીની રકમ વીમા કંપની ભરશે. જો તમારી કપાતપાત્ર રકમ $1,000 હોય અને તબીબી ખર્ચ $800 થયો હોય, તો તે $800 તમારે ભરવા પડશે. વીમા કંપની આમાં કંઈ પણ ભરશે નહીં. જો કપાતપાત્ર રકમ $1,000 હોય અને તમારો તબીબી ખર્ચ $1,200 થયો હોય, તો પ્રથમ $1,000 તમારે ભરવા પડશે, જ્યારે બાકીની રકમ કંપની ભરશે. હવે તેની પાસે કઈ બે યોજના છે તે જોઈએ. જો પાર્થ ઓછી કપાતપાત્ર યોજના પસંદ કરે તો તેણે કોઈપણ તબીબી ખર્ચના પ્રથમ $1,000 ભરવા પડશે. ઓછી કપાતપાત્ર યોજનાનો ખર્ચ વર્ષ માટે $8,000 છે, તો આ પરિસ્થિતિમાં તે વીમો મેળવવા $8,000 ભરશે. જો તેને તબીબી ખર્ચ $900 થયો હોય, તો તે પરિસ્થિતિમાં વીમા કંપની કંઈ પણ આપશે નહીં. જો તેને $2,000 જેટલો તબીબી ખર્ચ થયો હોય, તો પ્રથમ $1,000 તે આપશે અને બાકીના $1,000 કંપની ભરશે. જો તેને કુલ તબીબી ખર્ચ $10,000 થયો હોય, તો પ્રથમ $1,000 તે આપશે અને બાકીના $9,000 કંપની આપશે. જો પાર્થ વધુ કપાતપાત્ર યોજના પસંદ કરે તો તેણે કોઈપણ તબીબી ખર્ચના પ્રથમ $2,500 ભરવા પડશે. વધુ કપાતપાત્ર યોજનાનો ખર્ચ વર્ષ માટે $7,500 છે. અહીં વધુ કપાતપાત્ર યોજનાનો ખર્ચ ઓછી કપાતપાત્ર યોજનાના ખર્ચ કરતા ઓછો છે, કારણ કે અહીં જ્યાં સુધી તેનો તબીબી ખર્ચ $2,500ની ઉપર ન પહોંચે ત્યાં સુધી તેને કંપની કંઈ પણ આપશે નહીં. અહીં ફક્ત $1,000 જ છે. હવે યોજનાની પસંદગી માટે મદદ કરવા પાર્થ તેના જેવા જ લોકો માટે કેટલીક સામાન્ય તબીબી સમસ્યાઓ વિશે આંકડા શોધે છે. ધારો કે નીચેનું ટેબલ પછીના વર્ષમાં સંભાવનાઓ અને કુલ તબીબી ઘટનાનો ખર્ચ યોગ્ય રીતે બતાવે છે. મેં તે ટેબલ અહીં જમણી બાજુ બતાવ્યું છે. હવે $0 તબીબી ખર્ચ થવાની સંભાવના શું છે? તે 30% છે. $1,000 ખર્ચ થવાની સંભાવના 25% છે. $4,000 ખર્ચ થવાની સંભાવના 20% છે, અને તે જ પ્રમાણે આગળ. મેં અહીં ફક્ત આ સરળતા માટે લીધું છે. જો આપણે વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો તબીબી ખર્ચ થવાની ફક્ત આ 5 સંભાવના હશે નહીં. તમારી પાસે $0, $1,000, $4,000, $7,000 કે $15,000 જ હશે નહીં. તમને તબીબી ખર્ચ $20 જેટલો પણ થઈ શકે, તે ખર્ચ $20,000 પણ હોઈ શકે, તે ખર્ચ $999 પણ હોઈ શકે. આમ વાસ્તવિક દુનિયામાં ત્યાં ઘણી બધી પરિસ્થિતિઓ હોઈ શકે અને તમારે તે પ્રમાણે સંભાવનાનું વિતરણ કરવું પડે. પરંતુ જો આપણને માત્ર એક સારો અંદાજ જોઈતો હોય તો અહીં આ સારો અંદાજ છે. ગણતરીને સરળ બનાવવા માટે સરળ સંખ્યાઓ લેવામાં આવી છે, જેમ કે 25%, $1,000, 20%. આમ કોઈકે કઈ વીમા પોલિસી પસંદ કરવી જોઈએ તેની સંભાવના શોધવાની આ ખૂબ જ સારી રીત છે. વીમાના ખર્ચ સહિત ઓછી કપાતપાત્ર યોજના સાથે પાર્થનું કુલ તબીબી ખર્ચનું અપેક્ષિત મૂલ્ય શું થાય? તમારો જવાબ નજીકના સેન્ટમાં ફેરવો. જો આપણે ઓછી કપાતપાત્ર યોજનાની વાત કરીએ તો કંઈ પણ થાય તેણે વર્ષ માટે $8,000 ભરવા પડશે, અને તેણે આ ઓછી કપાતપાત્ર યોજનામાં તબીબી ખર્ચના પ્રથમ $1,000 જાતે ભરવા પડશે. તો હવે આપણે આ પરિસ્થિતિ માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. $8,000 વત્તા હવે $0 તબીબી ખર્ચ થવાની સંભાવના 30% છે. 30%ને 0.3 પણ લખી શકાય, તેથી 0.3 × 0 વત્તા ત્યારબાદ $1,000 ખર્ચ થવાની સંભાવના 25% છે, તેથી 0.25 × 1,000. હવે તમે અહીં કદાચ $4,000 × 20% કરવા માંગો, પરંતુ યાદ રાખો કે જો તેને તબીબી ખર્ચ $4,000 થયો હોય, તો તેણે ફક્ત પ્રથમ $1,000 જ ભરવા પડશે. બાકીના $3,000 કંપની આપશે, માટે અહીં કહી શકાય કે વત્તા 0.20, કારણ કે તે થવાની સંભાવના 20% છે, ગુણ્યા 3,000. તેથી 0.20, કારણ કે તેની સંભાવના 20% છે, ગુણ્યા
1,000, બાકીના 3,000 કંપની ભરશે. ત્યારબાદ $7,000 ખર્ચ થવાની સંભાવના 20% છે. તે ફરીથી પ્રથમ $1,000 જ ભરશે. માટે 0.20 × 1,000 = 15,000 ખર્ચ થવાની સંભાવના 5% છે. તેથી 0.05 × 15,000. યાદ રાખો, પ્રથમ 1,000 તે ભરશે અને બાકીના $14,000 કંપની ભરશે. તો હવે આપણને આનો જવાબ $15,000 તબીબી ખર્ચ થવાની સંભાવના 5% છે. યાદ રાખો કે તે પ્રથમ $1,000 જ ભરશે. તો આમ આપણને આના બરાબર $8,700 મળે છે. એક રીતે વિચારીએ તો ઓછી કપાતપાત્ર યોજના માટે તેણે કોઈ પણ સંજોગમાં $8,000 ભરવા જ પડશે અને તે પરિસ્થિતિમાં તબીબી ખર્ચ થવાની સંભાવના ફક્ત આ 4 પરિસ્થિતિઓમાં છે. જો આ 4 પરિસ્થિતિઓને ભેગી કરીએ તો તેની કુલ સંભાવના 70% થાય. આમાંની કોઈ પણ પરિસ્થિતિમાં તેણે પ્રથમ $1,000 ભરવા પડશે. ત્યાર પછીના બધા જ પૈસા વીમા કંપની આપશે. પરિણામે કહી શકાય કે $8,000 + $1,000 ભરવાની સંભાવના 70% છે. કંઈક આ પ્રમાણે. યાદ રાખો કે ફક્ત સરળતા ખાતર આપણે આ ટેબલ બનાવ્યું છે, પરંતુ જો વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો તબીબી ખર્ચ $500 હોઈ શકે કે $600 પણ હોઈ શકે. તો અહીં આપણને આના બરાબર $8,700 જ મળે. $8,000 જે ઇન્સ્યોરન્સની રકમ છે, વત્તા વધારાના $700 જે આ $1,000 ભરવાની સંભાવના છે. માટે અહીં આનો જવાબ $8,700 આવે. તો હવે વીમાના ખર્ચ સહિત વધુ કપાતપાત્ર યોજના સાથે પાર્થનું કુલ તબીબી ખર્ચનું અપેક્ષિત મૂલ્ય શું થાય? તમારો જવાબ નજીકના સેન્ટમાં ફેરવો. વધુ કપાતપાત્ર યોજનામાં તેણે કોઈ પણ હિસાબે $7,500 ભરવા પડશે. તેના માટે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. $7,500 + $0 ખર્ચ થવાની સંભાવના 30% છે. તેથી આપણે 0 × 0.3 અથવા 0.3 × 0 લખી શકીએ. ત્યારબાદ $1,000 ખર્ચ થવાની સંભાવના 25% છે. અહીં તેણે $1,000 ભરવા પડશે, કારણ કે $2,500 કરતા વધારે ખર્ચ જ કંપની આપે. માટે 0.25 × 1,000 = $4,000 ખર્ચ થવાની સંભાવના 20% છે. યાદ રાખો કે આમાંથી તેણે ફક્ત પ્રથમ $2,500 જ ભરવા પડશે, બાકીની કંપની આપશે. તેથી 20% × 2,500 વત્તા અહીં પણ એવું જ 20% × 2,500 અને પછી અંતે $15,000 ખર્ચ થવાની સંભાવના 5% છે, જેમાંથી તેણે પ્રથમ $2,500 જ ભરવા પડશે. તેથી 0.05 × 2,500. તો આમ આપણને આના બરાબર $8,875 મળે. માટે અહીં $8,875. હવે તમે અહીં પણ એવું વિચારી શકો કે $1,000 ભરવાની સંભાવના 25% છે, જ્યારે $2,500 ભરવાની સંભાવના 45% છે. પરંતુ કોઈ પણ રીતે તમને જવાબ $8,875 જ મળશે. હવે જો પાર્થને લાંબા સમય બાદ શ્રેષ્ઠ ચુકવણી જોઈતી હોય અને બેમાંથી કોઈ એક વીમા યોજના લેવાની જ હોય તો તેણે ખાલી જગ્યા લેવું જોઈએ. જો આપણે તબીબી ખર્ચ સહિત વીમાના કુલ ખર્ચની વાત કરીએ તો તે ઓછી કપાતપાત્ર યોજના સાથે ઓછો છે. આમ અહીં તેણે ઓછી કપાતપાત્ર યોજના લેવી જોઈએ. વાસ્તવિક પરિસ્થિતિઓમાં હંમેશા આવું હોતું નથી. આ ફક્ત એક ઉદાહરણ હતું. આ સંભાવનાઓ સાથે અહીં આ ખર્ચ ઓછો છે.